નમસ્કાર, આજે તારીખ 9 માર્ચ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું બિંદિયા ભોજક. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સપ્તાહના પ્રથમ દિને શેરબજારમાં ભારે કડાકો થયો છે. આજે બપોરે સેન્સેક્સમાં 2100 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. કોરોના વાયરસને કારણે આવેલી વૈશ્વિક મંદી તથા યસ બેંકની નાજુક સ્થિતિ શેરબજાર માટે ઘાતક પુરવાર થઈ છે. દિવસના અંતે સેન્સેક્સ 1941 પોઈન્ટ ડાઉન થયો હતો. છેલ્લા 10 વર્ષમાં શેરબજારની આ સૌથી ખરાબ સ્થિતિ છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. જામનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા તંત્રનો જીવ અદ્ધર થઈ ગયો હતો. શિપમાં ક્રુ મેમ્બર તરીકે કાર્ય કરતા યુવાનમાં કોરોનાના લક્ષણ જણાયા હતા. વતન જામનગર પરત આવેલ આ યુવાને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સદનસીબે તેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, છતાં તંત્ર દ્વારા વધુ ચોકસાઈ જાળવી યુવાનના રિપોર્ટ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કમિટીના ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વોર્ડના વિવિધ વિકાસ કાર્યો માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. કુલ રૂપિયા 744 લાખનો ખર્ચ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. બેઠકમાં ટાઉન હોલના રિપેરિંગની દરખાસ્તને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેડેશ્વર ઓવરબ્રિજને મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ તેમજ સમર્પણ ઓવરબ્રિજને છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ નામ આપવા દરખાસ્ત થઈ હતી. INS વાલસુરામાં 26 સપ્તાહનો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર્સ પૂર્ણ થયો છે. આ કોર્સમાં ઉત્તીર્ણ થઈ ઇલેક્ટ્રિકલ મિકેનિશિયન તરીકે ભરતી થનારા વિદ્યાર્થીઓને પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વાલસુરાના રિયર એડમિરલ એન્ટોની જ્યોર્જ મુખ્ય અતિથિ થયા હતા. આ તકે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ખંભાળિયામાં ઇલેક્ટ્રિકલ સ્મશાન અવારનવાર બંધ હોય છે. આ મુદ્દે સ્થાનિક રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રાએ ઉપવાસ આંદોલન કર્યું હતું. કોંગી અગ્રણી સુભાષ પોપટ તથા રવિ ગોકાણી પણ તેમની સાથે આંદોલનમાં જોડાયા હતા. દરમિયાન નટુભાઈની તબિયત લથડતા પાલિકાના ચીફ ઓફિસર AK ગઢવી આંદોલનના સ્થળે દોડી ગયા હતા. તેમણે ઇલેક્ટ્રિકલ સ્મશાનના સુચારુ સંચાલનની ખાતરી આપી નટુભાઈને પારણા કરાવ્યા હતા. આમ આ સમગ્ર આંદોલનનો સુખદ અંત આવ્યો છે. 5 નૌતન પુરીધામ આચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મદિન નિમિત્તે નૌતન પુરસ્કાર સમારંભ યોજાયો હતો, જેમાં નગરના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ ઓર્થોપેડિક ડોક્ટર VM શાહ, સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા, વરિષ્ઠ સાહિત્યકાર પ્રોફેસર લાભશંકર પુરોહિત તથા નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણીને નૌતન પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્થાપક સ્વર્ગવાસી મંજુલાબેન દવેને મરણોપરાંત એવોર્ડ એનાયત થયો હતો. પત્રકારત્વ ક્ષેત્રે 50 વર્ષથી વધુના દીર્ઘ પ્રધાન બદલ નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણમણીજી મહારાજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી વિગેરે મહાનુભાવોના હસ્તે પ્રદીપભાઈને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી તથા શિલ્પા માધવાણીનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલર.